अजाणिया ट्रके ठोकर मारता कार डिवाइडर साथ अथड़ायल अने तेमां नुकसान थयुं। नुकसानग्रस्त कार नो वीमो रॉयल सुंदरम वीमा कंपनीनी प्राइवेट कार पेकेज पॉलिसी अंतर्गत लेवामां आवेल होवाथी वीमा कंपनीए सर्वेचरनी निमणूक करी सर्वे करायेल सर्वेयरनी भलामणने ढाल बनावी। વીમા કંપની દ્વારા વીમા પોલિસી હેઠળ સુરક્ષિત કાર ટોટલ લોસ હોવા છતાં વળતર ચૂકવવા નનૈયું ભણાવી દેનાર કંપનીએ લપડાક સમાન ચુકાદો ગ્રાહક સુરક્ષા ફોરમ દ્વારા આપવામાં આવ્યો। ફોરમે રૂપિયા 17.16 ફરિયાદની તારીખથી 7% વ્યાજ સાથે વીમાધારકને ચૂકવી આપવા આદેશ આપ્યો, પણ કંપનીએ તેમ છતાં રકમ નહીં ચૂકવતા મિલકત જપ્તીનો આદેશ કરતાની સાથે જ કંપનીએ વ્યાજ સાથે વળતર ચૂકવી આપ્યું। મૂળ વિષય એવો હતો કે પ્રીમિયમ સેગમેન્ટની કાર એટલે કે ઓડી કાર એ હાઈવે ઉપર જતી હતી અને એને પાછળથી ટ્રકે ઠોકર મારી અને કાર પલટી મારી અને ડિવાઈડર સાથે અથડાઈ ગઈ અને કારને નુકસાન થયું। કાર છે એ રોયલ સુંદરમ વીમા કંપનીના વીમા હેઠળ સુરક્ષિત હતી, એટલે કારના માલિક ઘનશ્યામભાઈ દ્વારા વીમા કંપની સમક્ષ ક્લેમ રજૂ કરવામાં આવ્યો કે ભાઈ કારને એક્સિડન્ટ થયું છે અને આટલું નુકસાન થયું છે। હકીકતે ઇન્સ્યોરન્સ પોલિસીમાં કારની આઈડીવી એટલે કે ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ 19,20,000 હતી અને જે એસ્ટિમેટ આવ્યો રિપેરિંગનો એ 19,53,000 આવ્યો, એટલે કન્સિડરિંગ ધીસ રિપેરિંગ એસ્ટિમેશન કાર છે એ ટોટલ લોસની વ્યાખ્યામાં આવે અને આ ટોટલ લોસની વ્યાખ્યામાં આવતી કાર માટે ઇન્સ્યોરન્સ કંપનીએ સર્વેયરની નિમણૂક કરી, સર્વે કરાવ્યો અને સર્વેયર દ્વારા ઘસારા બાદ નેટ લાયબિલિટી અંડર ધ ઇન્સ્યોરન્સ એવા શીર્ષક હેઠળ 17,68,000ની લાયબિલિટીનો સ્વીકાર કરવામાં આવ્યો। આ સ્વીકારની સાથોસાથ સર્વેયરે એક એવી પ્રપોઝલ મૂકી કે વીમાધારકને માર્કેટ વેલ્યુ પ્રમાણે કન્સિડરેશન કરવામાં આવે તો 13.5-14 લાખ રૂપિયા સુધીની સિમિલર મોડેલની કાર ઓફર કરી શકાય। સર્વેયરની આવી જે કંઈ પણ એક્સપર્ટ કોમેન્ટ હતી એને ઢાલ બનાવી અને વીમા કંપનીએ તરત જ એ વાતનો સ્વીકાર કરી લીધો કે આપણે વીમાધારકને 13.5-14 લાખની કાર રિપ્લેસમેન્ટ ઓફરમાં આપી દઈએ। આ વીમા કંપનીના વલણ સામે રિપ્લેસમેન્ટ ઓફર વીમાધારકે ન સ્વીકારી અને વીમાધારકે એવી વિનંતી કરી કે આઈડીવી પ્રમાણે રકમ મને ચૂકવી આપવામાં આવે, આમ છતાં વીમા કંપનીએ એ રકમ ન ચૂકવી અને ક્લેમ ક્લોઝ કરી દીધો। પરિણામે ના છૂટકે વીમાધારકે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કર્યો। કન્ઝ્યુમર કોર્ટમાં કેસનું કામ પૂર્ણ થયું, ગ્રાહક એટલે કે વીમાધારકની તરફેણમાં ચુકાદો આવ્યો અને એ ચુકાદો એવો આવ્યો કે 45 દિવસની અંદર નેટ લાયબિલિટી જે સર્વેયરે સ્વીકારી છે 17,68,000 એ 7% વ્યાજ સાથે ચૂકવી આપવી। આમ છતાં 45 દિવસમાં વીમા કંપનીએ કોર્ટના હુકમ મુજબની રકમ પણ ચૂકવી નહીં। પરિણામે ના છૂટકે વીમાધારક દ્વારા કોર્ટમાં એક્ઝિક્યુશન પિટિશન દાખલ કરવામાં આવી એટલે કે દરખાસ્ત અરજી, અને આ દરખાસ્ત અરજી પેન્ડિંગ હતી એ દરમિયાન વીમા કંપનીએ રાજ્ય કમિશન એટલે કે સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન ગુજરાત અમદાવાદ ખાતે ડિલે કોન્ડોનેશન એપ્લિકેશન સાથે અપીલ મેમો અને સ્ટેની અરજી દાખલ કરી। એ તબક્કે પણ વીમાધારક વતી અમે રાજ્ય કમિશન ખાતે અપીયર થયા અને વીમા કંપનીએ માગેલ સ્ટે મંજૂર ન થાય એટલા માટે રજૂઆતો કરી અને હકીકતે રાજ્ય કમિશને પણ વીમા કંપનીની તરફેણમાં કોઈ હુકમ ન કર્યો, ચુકાદો ન આપ્યો અને સ્ટે પણ ન આપ્યો। આ સંજોગોમાં અહીંયા રાજકોટ ખાતે ડિસ્ટ્રિક્ટ કમિશનમાં જે દરખાસ્ત અરજી પેન્ડિંગ હતી એ દરખાસ્ત અરજીના કામે ડિસ્ટ્રિક્ટ કમિશનને રજૂઆત કરતા ડિસ્ટ્રિક્ટ કમિશને મિલકત જપ્તીનું વોરંટ કાઢ્યું હતું અને મિલકત જપ્તીના વોરંટની
વજવણી કરવા માટે કોર્ટ કમિશનર તરીકે કન્ઝ્યુમર કોર્ટના રજિસ્ટ્રારની નિમણૂક કરી હતી. કોર્ટ કમિશનરે મિલકત જપ્તીની કાર્યવાહી શરૂ કરતા વીમા કંપની ખાતે રૂબરૂ ગયેલ પોલીસ પ્રોટેક્શનને સાથે રાખી, વીમા ધારકને સાથે રાખી અને જપ્તીની કાર્યવાહી શરૂ કરતાની સાથે જ વીમા કંપનીને પોતાનું જે કંઈ પણ જ્ઞાન છે એ સમજાણું ધ્યાનમાં આવ્યું, પોતાની ખામી ધ્યાનમાં આવી અને જે કંઈ પણ એમને જ્ઞાન લાધ્યું એ મુજબ એમણે વીમાધારકને મળવાપાત્ર તમામ રકમની ચૂકવવાની તૈયારી દર્શાવી અને જે રકમ 17,68,000 ચૂકવવાની હતી એની જગ્યાએ વ્યાજ સહિત ખર્ચ સહિત ટોટલ 18,51,000ની ચૂકવણી વીમા કંપનીએ વીમાધારકને તાત્કાલિક કરી આપી. આ પ્રકારની કાર્યવાહીથી વીમાધારકનો વિશ્વાસ એ ન્યાય પ્રક્રિયા ઉપર વધ્યો છે, કન્ઝ્યુમર તરીકેના એના અધિકારોનું જતન થયું છે એવો પણ એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આ રીતે કન્ઝ્યુમર પ્રોટેક્શનના માધ્યમથી કોઈ પણ પ્રકારની આવી ગેરવ્યાજબી વેપાર રીતિ હોય, કોઈ પણ પ્રકારની આવી કનડગત હોય તો એની સામે ન્યાયની આ પ્રક્રિયા અંતર્ગત સમગ્ર લાભ મેળવી શકાય છે અને આપણા અધિકારોને સુરક્ષિત રાખી શકાય છે.